नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय गणित गम्मत, तो आपणे गणित गम्मत में आज पुनरावर्तन करीशुं। आपणा टूंक समय में ज आपणी जे एक्जाम आवी रही छे तो आपणे पुनरावर्तन करीशुं। आपणे 1-3 प्रकरणनुं पुनरावर्तन करी गया छीए। हवे आपणे आगळना जे प्रकरणो छे एनुं पुनरावर्तन करीशुं। तो पुनरावर्तन करता पहेला आपणे सौ प्रथम आपणे गणितना पेपरनुं जे माळखुं एटले के पेपर स्टाइल छे એ જોઈશું અને ત્યારબાદ આપણે પુનરાવર્તન કરીશું। તો મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ ધોરણ 3 વિષય ગણિત કુલ ગુણ 60 છે। કેટલા માર્ક્સનું પેપર આવશે? 60 માર્ક્સનું પેપર આવશે। ઓકે, તો વિભાગ અ, તો મિત્રો વિભાગ અમાં પહેલો પ્રશ્ન આવશે ખાલી જગ્યા પૂરો। તો આપણને એ ખાલી જગ્યાઓ 1-7 પ્રકરણ બધામાંથી જ પૂછાશે, જેથી તમામ ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરવી। બીજું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિભાગ અ છે, વિભાગ અના જે 4 પ્રશ્નો છે એ આપણા પીરિયોડિક ટેસ્ટના પ્રકરણો એટલે કે પ્રકરણ 1, 2 અને 3માંથી પણ પૂછાશે, અને આપણા જે એ સિવાયના પ્રકરણો છે તો એમાંથી પણ પૂછાશે। તો 1-7 પ્રકરણની તમામ પ્રેક્ટિસ કરવાની રહેશે। ખાલી જગ્યા, ખરા ખોટા, પ્રશ્નોના જવાબ, વિકલ્પ, આ રીતે તમારે વિભાગ અ તૈયાર કરવાનો રહેશે। આગળ છે વિભાગ બ, જોડકા જોડો, બાદબાકી કરો, વ્યવહારો દાખલા ગણો, મને ઓળખી મારું નામ લખો। તો આ છે વિભાગ બ। તો મિત્રો, વિભાગ બ એ માત્ર પ્રકરણ 4-7 પ્રકરણમાંથી પૂછાશે, બરાબર છે? કારણ કે જે પીરિયોડિકના પ્રકરણ છે 1-3 એ ફક્ત વિભાગ એમાં જ આવશે, એ વિભાગ બમાં આવશે નહીં। અહીંથી વિભાગ બ અને વિભાગ ક, વિભાગ બ અને વિભાગ કમાં પ્રકરણ 4-7 સુધીના પૂછાશે। તો એ રીતે તમારે વિભાગ બ અને વિભાગ ક તૈયાર કરવાનો રહેશે। તો આગળ જોઈએ કે વિભાગ ક, માંગ્યા મુજબ નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો પહેલું છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં લાંબા માટે ખરું તથા ટૂંકા માટે ખોટું કરો। એટલે પ્રકરણ 4માંથી પૂછાશે મિત્રો કે નીચેની વસ્તુઓમાંથી આપણને નાની અને મોટી વસ્તુ આપી હશે એના આધારે આપણે ખરું અને ખોટું કરવાનું રહેશે। આગળ છે, નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો। એટલે કે આપણે જે રીતે કરીએ છીએ સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં, એ રીતે એમાં લખવાનું રહેશે। આગળ છે, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। ચિત્ર જોઈ અને એના આધારે પ્રકરણ 4માંથી પ્રશ્નોના જવાબ રહેશે। નીચેની આકૃતિની કિનારી ધારની સંખ્યા લખો। તો આ પ્રશ્ન છે, આપણે શીખી જ ગયા છે, તો આ રીતે પણ પ્રશ્ન આવશે। અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરવાની છે, બરાબર છે? ક્રોસ નિશાની કરવાની છે। 10 ગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો, એ પણ આવશે। ખૂણા ગણો અને અંક સાથે જોડો। આગળ છે, નીચે આપેલી ક્રિયાઓને તે ક્રિયા માટે લાગતા સમય પ્રમાણે કોષ્ટકમાં લખો। આપણે જે પ્રકરણ 7માં શીખ્યા એ રીતે આપણે ફરીવાર રિવિઝન કરશું એનું। જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો, ઘડિયાળમાં કેટલા વાગ્યા તે ખાનામાં લખો અને ઘડિયાળમાં સમય દર્શાવતા કાંટા દોરો। તો આ રીતે આપણી પેપર સ્ટાઇલ અહીં આપવામાં આવી છે। તો તમારે આ રીતે વિભાગ અ, વિભાગ બ અને વિભાગ કની તૈયારી કરવાની રહેશે। અહીં ખાસ નોંધ પણ આપી છે કે વિભાગ અના પ્રશ્નો પીરિયોડિક ટેસ્ટના પ્રકરણ 1, 2, 3 તેમજ બાકીના પ્રકરણ 4, 5, 6, 7માંથી તૈયાર કરવા। એટલે મિત્રો, જે સેક્શન એ છે એમાં ફક્ત તમારે પ્રકરણ 1-7 વાંચવું અને બાકીના જે વિભાગ છે બ અને ક, અને એટલે કે બ અને કમાં તમારે પ્રકરણ 4-7 જ કરવા, બરાબર છે?
હવે આપણે પ્રકરણ 4 ની વાતો કરીએ તો પ્રકરણ 4 વિષયનું સૌપ્રથમ આપણે પુનરાવર્તન કરીએ. આપણે 1 થી 3 ચેપ્ટરનું પુનરાવર્તન કરી ગયા છે. પ્રકરણ 4 છે લાંબુ અને ટૂંકુ. તો મિત્રો લાંબુ અને ટૂંકુમાં આપણે જોઈ શકીએ છીએ કે એના એકમો, તો બે પ્રકારના એકમો છે, પ્રમાણિત એકમો અને અપ્રમાણિત એકમો. બરાબર છે, પ્રમાણિત એકમો એટલે એમાં ચોક્કસ માપન થઈ શકે છે, જ્યારે અપ્રમાણિત એકમોમાં અચોક્કસ માપન થાય છે. તો અપ્રમાણિત જે એકમો છે એ કયા કયા, તો વેડ, ડગલા, હાથ અને આંગળીઓ. બરાબર છે, તો એના પરથી આ પ્રશ્નના જવાબ આપણે શીખ્યા હતા કે બેન્ચની લંબાઈ સેના દ્વારા માપી શકાય, તો વેડ દ્વારા. બેન્ચથી દરવાજાનું અંતર સેમાં માપી શકાય, તો ડગલા દ્વારા. તો આ રીતે આપણે, જો મિત્રો આ પ્રકારે પ્રશ્ન પૂછાય તો તમારે લખવાના રહેશે. આપણે આગળ જોઈએ લંબાઈના પ્રમાણિત માપો. તો લંબાઈના પ્રમાણિત માપોમાં આપણે જોયું હતું કે સેના સેના દ્વારા માપી શકાય, તો દરજી ઉપયોગ કરે તે મેઝર ટેપ, અથવા તો આપણે આપણી માપપટ્ટી દ્વારા એનું માપન કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપ્યું છે કે નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો. માટે મિત્રો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે. આપણે જે પેપર સ્ટાઇલ જોઈ એમાં પણ આ પ્રકારે આપણને પ્રશ્ન આપ્યો છે, તો તમારે આ જે પ્રશ્ન છે આ રીતે તમામ જે પ્રશ્નો, ધારો કે આ છે દિવાસળી, પાંદડું, કોમ્પ્યુટરના સ્ક્રીનની લંબાઈ, પાઘડીની ઊંચાઈ, આ પ્રકારે આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ જ ગયા છે, તો તમારે એ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આપણને આ પ્રકારે વસ્તુઓ આપવામાં આવી હોય કે નીચેની વસ્તુ માટે આપેલ ખાનામાં ખરા તથા ટૂંકા માટે ખોટુંની નિશાની કરો, ત્યારે આપણે શું કરશું કે ધારો કે જુઓ આ બંને મીણબત્તીઓ છે, તો આ મીણબત્તી કેવી છે, લાંબી છે એટલે કે મોટી છે, તો એના પર આપણે ખરાની નિશાની કરશું. આપણને અહીં કીધું છે લાંબા માટે ખરું અને ટૂંકા માટે ખોટાની નિશાની કરો. અહીંયા મીણબત્તી જે છે એ ટૂંકી છે, માટે અહીં આપણે ખોટાની નિશાની કરશું. હવે અહીં કાતર આપી છે, તો કાતરમાં કઈ મોટી કાતર છે, તો આ, તો આપણે અહીં ખરાની નિશાની કરશું, જ્યારે આ નાની કાતરમાં આપણે ખોટાની નિશાની કરીશું. ધારો કે આપણે ઉદાહરણ લઈએ બીજું કે બસ છે અને કાર છે, તો લાંબી વસ્તુ કઈ છે એમાંથી, તો બસ, તો બસ પર આપણે ખરાની નિશાની કરશું, કાર પર આપણે ક્રોસ કરશું. આગળ જોઈએ આપણે અહીં આપ્યું છે દૂધી અને મરચું, તો દૂધી અને મરચુંમાંથી લાંબુ કોણ છે, દૂધી, તો દૂધી પર ખરાની નિશાની, જ્યારે મરચું પર ખોટાની નિશાની. તો મિત્રો આ રીતે આપણને ઘણા ચિત્રો આપ્યા છે, અને આ પ્રકારે આપણને જો પરીક્ષામાં ચિત્રો આપવામાં આવે તો આપણે સમજી શકીએ છીએ કે જે લાંબુ દેખાય એના પર ખરું કરવાનું અને જે નાનું દેખાય એના પર ખોટું કરવાનું રહેશે. માટે આ પ્રકારના જે પ્રશ્નો છે એ પણ તમારે તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આ પ્રશ્ન જોઈએ કે નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો. સેન્ટીમીટર, તો કે નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો એ લખવાનું રહેશે, સેન્ટીમીટરમાં, મીટરમાં કે કિલોમીટરમાં. તો આ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ કે દિવાસળી છે, તો દિવાસળી એ ઘણી મોટી હોતી નથી, એ ખૂબ નાની હોય છે. તો જે નાની વસ્તુઓ હોય છે તો નાની વસ્તુઓનું માપન આપણે સેન્ટીમીટર દ્વારા કરી શકીએ છીએ. બરાબર છે, આપણે માપપટ્ટી દ્વારા, આપણે જે કંપાસ બોક્સમાં આપણે વાપરીએ છીએ માપપટ્ટી, એમાં આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ ને, તો એના દ્વારા દિવાસળીની લંબાઈ માપી શકાય છે, તો એ સેન્ટીમીટર આવશે. ધારો કે કાર છે, તો કારનું આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ, હા માપી તો શકાય, પરંતુ એના માટે આપણે મીટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. થોડી, ધારો કે આ દિવાસળી છે, તો દિવાસળીથી તો કાર મોટી જ છે ને, એટલા માટે આપણે મીટર અહીં લખી શકીએ છીએ. આગળ છે પાંદડું, તો પાંદડાની લંબાઈ પણ આપણે સેન્ટીમીટરમાં કરી શકીએ છીએ, એટલે આપણે અહીં લખી શકીએ છીએ કે સેન્ટીમીટર. ઘરથી મેદાનનું અંતર, તો મિત્રો ઘરથી મેદાનનું અંતર જ્યારે તમને માંગેલું હોય, અંતર શબ્દ જ્યારે પણ આવે તે ત્યારે તમારે કિલોમીટર લખવાનું રહેશે, માટે તમે અહીં લખશો કિમી. જ્યારે પણ ઘરથી મેદાનનું અંતર, બસ સ્ટેશન સુધીનું અંતર કે બે શહેરો વચ્ચેનું અંતર પૂછાય, જ્યારે અંતર શબ્દ આવે એટલે તમારે કિલોમીટર જ લખવાનું રહેશે. તો આ રીતે તમે તિજોરીની, સ્ટ્રીટ લાઇટનો થાંભલો, બસ હોય, વેલણ, ચમચી, ઘરથી બસ સ્ટેશનનું અંતર, તો આ પ્રકારે જ્યારે પ્રશ્નો હોય ત્યારે તમે, કે ખૂબ નાનું હોય તો સેન્ટીમીટરમાં, થોડું મોટું જેવું હોય તો મીટરમાં, અને અંતર માપવાનું થાય ત્યારે કિલોમીટરમાં આપણે જે એકમો લખી શકીએ છીએ. તો આ પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાનો રહેશે.
ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નીચેના નકશાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો તમને જ્યારે આ પ્રકારના નકશાઓ આપવામાં આવે કે આ ફતેહપુર સિકરી, બાબર જંગલ છે, યમુના નદી છે, તાજમહલ, આગ્રાનો કિલ્લો અને તાજ જંગલ, તો આ નકશાઓમાં તમને પ્રશ્નો આપવામાં આવે કે ફતેહપુર સિકરીથી આગ્રાનો કિલ્લો કેટલો દૂર છે, અંતર કેટલું છે, ત્યારે તમારે આ જોવાનું રહેશે કે 40 કિલોમીટર ફક્ત આપણે જોવાનું ફતેહપુર સિકરીથી ક્યાં સુધીનું, આગ્રાના કિલ્લો સુધીનું, તો અંતર કેટલું થયું 40 કિલોમીટર. આગ્રાનો કિલ્લોથી તાજમહેલ કેટલું દૂર છે, તો 2 કિલોમીટર, બરાબર છે ને. તો મિત્રો આ પ્રકારે પ્રશ્નો આવશે ત્યારે તમારે જે ચિત્ર આપ્યું હોય, નકશો આપ્યો હોય, ત્યારે તમને તેને ધ્યાનપૂર્વક જોવાનું રહેશે અને એના આધારે તમે પ્રશ્નોના જવાબ આપી શકો છો. તો મિત્રો આ રીતે તમારે પ્રકરણ ચારની જે લાંબુ અને ટૂંકું છે, તો આજે આપણે પ્રશ્નો જોયા એની ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને બાકીના જે પ્રશ્નો છે એ પણ તૈયાર કરવા. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં બીજા પ્રકરણનું રિવિઝન જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.